નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું બધા જ મજામાં આવશો. અને મારા કોલેજિયન બાર સાયન્સના મિત્રો આનંદ કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આનંદપૂર્વક તમે બાર સાયન્સ સફળતાપૂર્વક પસાર કરી લીધો. આખ વર્ષ તમે ખૂબ મહેનત કરી હતી, મને ખૂબ જ, કારણ કે આ તો કંઈ નક્કી નહોતું માસ પ્રમોશનનું, એટલે તમે મહેનત તો કરી જશે. ઓબ્વિયસલી ખૂબ જ સુંદર રીતે માર્ક્સ પણ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે જમાનો આવ્યો છે ગુજકેટ, નીટ અને જેટ. આપણે આની પહેલાં મેં તમને બે ચેપ્ટરો સમજાવી ચૂક્યો છું વિદ્યાર્થી મિત્રો, જેના નામ હતા પહેલા બે ચેપ્ટર વિદ્યુતશાસ્ત્રવાળા. આજે આપણે એનાથી આગળ ચેપ્ટર નંબર 7 એસી કરંટ. વિદ્યાર્થી મિત્રો, જેટ બન્યું ગુજકેટ કે નીટ, મેં તમને પહેલાંય કીધું ડિફરન્સ શું છે. ગુજકેટની અંદર સિમ્પલ સવાલો હોય, જે નીટમાં એનાથી થોડાક સ્ટ્રોંગ સવાલો હોય, અને જે ડબલ્યુને સ્ટ્રોંગ હોય. પરંતુ બેઝ એટલે કે પાયો તો આજે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર ખાલી પ્રાઇમરી ઇન્ફોર્મેશન તમે વાંચો, અને સુંદર પુસ્તકોમાં નાના નાના ક્વેશ્ચન કરો, ખાલી ટેક્સ્ટ બુક લક્ષી કરો, તો પણ નીટમાં ફિઝિક્સમાં સારા માર્ક આવશે. ડાઉટ સમય હોય, વધારે સમય હોય તો કરી શકાય, તમે ખૂબ કરતા જશો. પરંતુ કહેવાનો મતલબ બેઝ પાયા માટે ટેક્સ્ટ બુક ઇઝ ઇનફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુંદર રીતે રજૂઆત કરી ચૂક્યા હતા અને પહેલાં બે ચેપ્ટરો સમજી ચૂક્યા હતા. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. એસી કરંટ એટલે કે એક દિશાવાળો કરંટ. વિદ્યાર્થી મિત્રોનો પાયો શું હોય, નાના નાના ક્વેશ્ચનમાંથી એને પૂછાઈ શકે કે ભાઈ આપણને રોજબરોજમાં મળતો છે પ્રવાહ હતો, જે વોલ્ટેજ હતો, એ ખરેખર જોઈએ તો ડાયરેક્ટ કરંટ હોય, બરાબર. પછી આપણે ડાયરેક્ટ કરંટ છે એ એક દિશાનો પ્રવાહ, ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ. આપણે તો જુદી જુદી દિશામાં પ્રવાહ જતો, એટલે ઓબ્વિયસલી આપણે ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી કરંટનો સહારો લેવો પડે. તો આ ચેપ્ટરમાં ડીસીમાંથી એસી કરંટમાં કઈ રીતે કન્વર્ટ કરાય છે, અને કર્યા પછી એમાં વોલ્ટેજ તમે આપો તો સામે પ્રવાહ કેવો મળે, પછી એની સાથે શ્રેણીમાં તમે ઇન્ડક્ટર ને આ કેપેસિટર ને બધું જોડી જોડીને શું ચેન્જીસ થાય એના પ્રવાહમાં, એની ચર્ચાઓ અને એના સિમ્પલ સિમ્પલ દાખલા. એક વસ્તુ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, નીટ માટે કે ગુજકેટ માટે કે જેડબલી માટે તમારે પરફેક્ટલી વર્ડ્સ ટુ વર્ડ્સ આખી આખી થિયરીઓ ગોખવાની હોય, માત્ર એનું બેઝિક ફંડામેન્ટલ હોવું જોઈએ. તો સૌ પ્રથમ આપણે લીધું હતું એ હતું અવરોધને લાગુ પડે એસી કરંટ. માત્ર જ્યાં અવરોધ આવેલો હોય ત્યાં તમે એસી કરંટ લાગુ પાડો તો એનો પ્રવાહ તમને કેવો મળે, કારણ કે ઘર વપરાશમાં આપણે આફ્ટરઓલ પ્રવાહની જરૂર છે. એ બધી ડિસ્કસ કરવાની છે. તો સામાન્ય રીતે આપણે રેડિયો ટીવીમાં બધે ચેનલો બદલીએ, દિશા બદલવી જરૂરી હોય છે, એટલા માટે એસી કરંટ જરૂરી છે. તો પહેલાં તો અવરોધને જો એસી કરંટ લાગુ પાડવામાં આવે, એના પ્રવાહ મૂલ્ય કેવું થાય તે સમજાવો. તો તમે જાણો છો અહીંયા અવરોધ છે ને એસી મેઇન પ્રાપ્તિ સ્થાન છે, જ્યાંથી એસી કરંટ એની સાથે જોડાઈ રહ્યું છે. અપર તો વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી, તમે બધા જાણો છો વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી. તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો કે એસી કરંટ મેળવાય કે રીતે, તમને ખબર ચુંબકમાં ગુજરું ફરતું હોય, આજુબાજુ વાયરિંગ કર્યા હોય, એની મદદથી એસી કરંટનો ઉપયોગ થાય ઘરગથ્થુ વપરાશમાં, એથી કરંટ ઉપરાય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એસઆઈઓ એટલે કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, અહીંયાથી વોલ્ટેજ આપું છું એ લગભગ 55 વર્ષના હોય છે, મેઇન આવૃત્તિ એની 55 વર્ષ હોય છે, અહીંયા અવરોધ જોડાયો છે તો એનો વી થશે વીએમ સાઈન ઓમેગા ટુ. તો અહીંથી વોલ્ટેજ પ્રોવાઈડ થયો એ કેટલો હતો, વીએમ સાઈન ઓમેગા ટુ. હવે કાયદેસર જોઈએ તો વોલ્ટેજ આને કેટલો લાગુ પડ્યો, તો કે વી બરાબર આઈ આર થાય. માની લો કે મેં અહીંયા અવરોધ જોડ્યો છે, એનો આર જેટલો અવરોધ છે અને એમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે, તો આઈ આર લખી શકાય. તો પ્રવાહ કેટલો મળે, આર છેદમાં આવે વીએમના છેદમાં આર સાઈન ઓમેગા ટી. તો આ રીતે તમે વોલ્ટેજ કેટલો લાગુ કર્યો પ્રવાહ તો મેળવી શકો છો, બરાબર. પછી એના માટેનો પાવર કે આઈ આર ઉપરથી આઈ સ્ક્વેર આર ઉપરથી આ આઈ સ્ક્વેર આરની જગ્યાએ આઈની જગ્યાએ કિંમત મૂકી આઈ એમ સાઈન ઓમેગા ટી નો વર્ગ કરીને લખી શકો.
બરાબર, ફ્રેઝરે એને એક મેક્સિમમ વોલ્ટેજ બતાવ્યા
આ પાય હોય, આ 2π હોય તે તમે જાણો છો. ફ્રેઝરે એવી રજૂઆત કરી કે આ બધા સદિશો છે એ ઘૂમી રહ્યા છે, ઘૂમી રહ્યા છે, ઘૂમી રહ્યા છે. અહીંયા વી અને આઈ ની દિશા એક જ છે. તો ફ્રેઝરે ઘૂમતા સદિશો વડે પ્રથમ તો આપણે વી વિરુદ્ધ ઓમેગા ટી નું આલેખ દોર્યું. એના પછી આવે છે ઇન્ડક્ટર ને લાગુ પડેલ સી ઇન્ડક્ટર ને એસી વોલ્ટેજ લાગુ પડે. આખા ચેપ્ટર માં આવું જ છે. આને આ લાગુ પડીએ તો શું થાય? એ વોલ્ટેજ લાગુ પડ્યો તો એના પ્રવાહને શું થતું હશે? એ બધી ડિસ્કસ કરવાની છે. હવે આપણે અહીંયા હું ફિગર દોરી રહ્યો છું. એપ્સાયલન છે, જેમાં આપણે એસી કરંટમાં ઇન્ડક્ટર્સ લાગુ પાડ્યું. પછી એનો આલેખ છે, ડાયાગ્રામ છે, ફેઝર ડાયાગ્રામ પેજ નંબર તમે જોઈ શકો 239 ઉપર. એમાં જુઓ વોલ્ટેજ આગળ છે અને પ્રવાહ પાછળ છે. સેમ ટુ સેમ પ્રોસેસ થઈ રહી છે અને વી અને આઈ વચ્ચે થોડા તફાવત 90 નો છે એ બીજા ઇન્ટરમાં બતાવું છું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વી અને આઈ વચ્ચે કેટલો કડા તફાવત છે ફ્રેઝરે દર્શાવ્યો. તો ફ્રેઝર આવા ધંધા કરતા, કારણ કે માઇનસ પાઈ બાય 2 છે, 1π/2 આગળ હોય એક પાછળ હોય, તો આ રીતે તમે આને ધ્યાન આપી શકો. તો આ રીતે તમે રજૂઆત કરી શકો. એની ઉપરથી એક ચક્રો ઉપર પાવરનું મૂલ્ય શૂન્ય થાય જે પણ તમે જાણો છો. ઉદાહરણો 7.2 નંબરો દાખલાઓ પૂછાઈ શકે એક્ઝામમાં. એમાં સિમ્પ્લિસિટી હોઈ શકે, સરળતા હોઈ શકે. કારણ શું? તમને બહુ મોટા દાખલાની મનાઈ હોય અને એમાં પણ સ્પેશિયલી નીટમાં તો કેલ્ક્યુલેટર પણ એલાવું નથી. તો હંમેશા ધ્યાન રાખજો નીટમાં નાના નાના અને સુંદર સુંદર દાખલા હોય. બહુ મોટા દાખલા ગણી ગણી અને મગજ ખરાબ ન કરવા, કારણ કે એ નીટને લાયક નથી, નીટને લાયક નથી. તો વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ 7.2 દાખલો સરસ છે. તમે આના અવરોધ એટલે કે ઇમ્પિડન્સ એક્સેપ્ટ કરી શકો છો. 25 mH સુપર ઇન્ડક્ટરને એક ઇન્ડક્ટર એલ કેટલું છે? 25 mH ઇન્ડક્ટર છે. 220 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું છે. સ્ત્રોતની આવૃત્તિ કેટલી છે? 50
વિદ્યાર્થી મિત્રો હંમેશા અવરોધ છે, અવરોધ હંમેશા અવમાન. એનાથી મેં પરિવર્તનનો પ્રવાહ I બરાબર ઓલવેઝ V ના છેદમાં R સૂત્ર થાય તેની ઉપરથી લેવાનું. અહીં V ના છેદમાં અવરોધ છે XL, કિંમતો મૂકી દો. V ની કિંમત તમને આપેલી છે 220, XL ની કિંમત તાજો માનો 7.85, એનો આન્સર આવે 28. તો વિદ્યાર્થી મિત્રો આવા સુંદર સુંદર દાખલાઓ, તો ચોપડા ચોપડા દાખલાઓ છે. એના પછી તમે જો ઇન્ડક્ટરનું ચુંબકત્વ મેળવવું અને ગુમાવવું, હવે એક અદ્ભુત વાત તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડક્ટર છે ને ગુજરું કે આમ ફરતું હોય, એ એક ચક્ર દરમિયાન ચુંબકત્વ મેળવવું હોય, બીજા ચક્ર દરમિયાન ચુંબકત્વ ગુમાવવું. તો એક સુંદર વિચારધારા છે જેની પણ આમાં રજૂઆત છે જુદી જગ્યાએ. એના પછી આપણે નેક્સ્ટ મુદ્દો લઈએ, કેપેસિટરને લાગુ પાડેલ 80 વોલ્ટ. કેપેસિટર તમે જાણો છો વિદ્યુતનો સંગ્રહ કરતી રચના, એને આપણે બોલ્યો 80 વોલ્ટ જ લાગુ પાડીએ તો શું થાય. કેપેસિટરને 80 વોલ્ટ જ લાગુ પાડીએ તમે આકૃતિ જોઈ શકો છો. એપ્સિલોન મેન સપ્લાય, બે સરખા લીટાવાળી રચના એટલે તમે જાણો છો કેપેસિટર. શું છે વિદ્યાર્થી મિત્રો? આ કેપેસિટર છે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે જો પહેલા તો બી કેટલો આપું છું, બી એમ સાઇન ઓમેગા ટી, એન્ટી મેન સપ્લાય થાય છે, એ કેપેસિટરમાં ઘૂસે છે. તો કેપેસિટરની અંદર એનો અવરોધ અને પ્રવાહ ને બધું તમે જાણો છો. આ શું આવે? આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ, જે આપણે કોણ આગળ વધી જાય છે એનું ઇમ્પેડન્સ છે. અહીંયા XC ઇઝ ઇક્વલ ટુ એટલે અવરોધ બરાબર 1 અપોન ઓમેગા સી કરાય છે, અને IM બરાબર VM ના છેદમાં XC બને છે. તો સુંદર રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રેક્ટિકલ લીધો અને 80 વોલ્ટેજ છે એ લાગુ પાડ્યો એવી રીતે. પછી એના ફ્રેઝર ડાયાગ્રામ જે પણ તમે જાણો છો, એના નાના નાના દાખલાઓ એનાથી આગળ વધે વિદ્યાર્થી મિત્રો. એના સિમ્પલ દાખલાઓ ખાલી સૂત્ર ઉપર આધારિત છે, તમારે ગણવાના છે. પછી LCR શ્રેણી પરિપથને તમે વોલ્ટેજ લાગુ, પ્રવાહ વોલ્ટેજ લાગુ પાડો તો પ્રવાહમાં શું થાય એ પણ તમે જાણો છો. F×dA/dt IR/Q/C તંત્ર વસ્તુ તમે લાગુ પાડશો. શું? એક તો અવરોધ, પછી કેપેસિટર અને ઇન્ડક્ટર. તો વિદ્યાર્થી મિત્રો એનો પણ ઉકેલ ફ્રેઝર દ્વારા છે, અને છેલ્લે આપણે લીધો હતો અનુનાદનો, એ પણ થોડીક સિમ્પલ વાતો કરી. તો વિદ્યાર્થી મિત્રો એસી કરંટની પાયાની તમામ માહિતી મેં તમને આ સાથે તમે નાના